એક ભાઈ મને હમણાં કહેતો હતો, જીતુભાઈ મારી પત્ની દેવી છે. હું તો પગે લાગ્યો, વતમાંથી બીજો ઉભો હતો, મને કે મારી એ દેવી છે. કોક લેવા વાળું તો જોઈ ને. ભાઈ ભાઈ, હું બાપો નથી, 60 વર્ષ થયા છે ભાઈ. 60 વર્ષમાં બાપો ક્યાં કરી નાખ્યો મને? બહુ ધ્યાન રાખ્યું તો 60 થઈ ગયા.45 ચોર પકડાઈ ગયા ભારતમાં. એવો મશીન જ ચોરી ગયું, આખો મુદ્દો ગુમ નાખ્યો. મુદ્દો ફિર ભી મેરા ભારત મહાન. ભાઈ ભાઈ, એ જી દેશમાં સંતોને જન્મ લેવાનું મન થાય, જી દેશમાં ભગવાનને જન્મ લેવાનું મન થાય, એ આપણો ભારત દેશ. કોઈએ કીધું અમેરિકામાં અટકી જાય, લંડનમાં અટકી જાય, દુબઈમાં અટકી જાય, ન્યુઝીલેન્ડમાં અટકી જાય, કોઈ બોલ્યું? આખા વિશ્વમાં ફક્ત ને ફક્ત ભારત જ એક દેશ એવો છે જેને માં કહેવાતી હોય. ભારત માત કી જય. અને માં કોને કહેવાય? પોતે ભૂખા રહીને બીજાને ખવરાવે એનું નામ માં. એક જ રોટલો હોય, એના 4 ટુકડા હોય ને ખાવા વાળા 5 જણા હોય, ત્યારે સૌથી પહેલા એમ કહે કે મને ભૂખ નથી લાગી, એ માં હશે. કિસી કે હિસ્સે મેં દુકાન આઈ, કિસી કે હિસ્સે મેં મકાન આયા, મેં સબસે છોટા થા મેરે હિસ્સે મેં માં આઈ. એ આપણા માં હયા તો માના ખોરામાં માથું રાખી આડા પડો, માં માથે હાથ ફેરવે વાળ વધે. આગળ મારી મર્યાદા છે, છતાંય સાંભળવું હોય તો કહી દો, જે થવું હોય એ થાય, જવાબદારી બધી આની છે. પત્નીના ખોરામાં માથું રાખીને આડા પડો, પત્ની માથે હાથ ફેરવે ચાંદો ઉઈગો ચોકમાં ખાયલ, ચાંદો ઉઈગો ચોકમાં. એ ખોનાના ભાવ ઘટ્યા નહીં, સીધો ધૂંબો આવે 10,000 નો. માં તો માં છે. પત્ની જુએ લાવતો અને માં જુએ આવતો, એક જૂની કહેવત છે. હા, હવાના પોરમાં પતિદેવ કારખાનેથી આવે એટલે પત્ની પૂછે કુછ કમાયા ક્યા, ત્યારે માં એમ પૂછે બેટા કુછ ખાયા ક્યા. હે, માં વિશે તો માવતર ઘણું બોલી શકાય, માં વિશે ઘણું બોલી શકાય. મારે થોડી થોડી માર્મિક વાતો કરતા કરતા આપને આનંદ કરાવવો છે. મારી પાસે નામાવલી ઘણી છે દાનની, એ પણ આપણે લેવી છે. હમણાં ગૌશાળાના લાભાર્થે અમે એક ડાયરો કર્યો, ગાયના લાભાર્થે એક દાદા 11,000 રૂપિયાનો ચેક લખી દીધો. મેં કીધું કામ થઈ ગયું ગાય માતાનું, 11,000 આવ્યા. મેં દાદા ચેકમાં સહી તો કરો, મને કે ગુપ્ત દાન, તારો બાપ દેવાનો હતો પૈસા સહી વગરના. આખો ડાયરો બગાડ્યો અમારો, મારા. હમણાં એક ભાઈ સ્કૂલમાં પંખો ભેટાય પોતાની પાખડાનો, તે ત્રણેય પાખડા ઉપર એક એક પેઢીના નામ લખાવ્યા. તે લાઇટ આવે તે પેઢી ફરે, રામજી પ્રેમજી મૂળજી, 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 રામજી પ્રેમજી. આ કઈ દાન દેવાની રીત છે? એ લાઇટ ગઈ તો એ પેઢી ઉભી રહી એની. રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી. ભાઈ ભાઈ, તમે મારો ધંધો ભંગાવતા ની ભેગા થઈ. એક ભાઈ મને કહેતો હતો, જીતુભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહે છે? લાંબી બાઈ? મેં કીધું લાંબી બાઈનું તારે શું કામ છે? મને કે દવાખાને ગયો, ડોક્ટર કીધું તું મેલેરિયા ને મચ્છર થી બચવા લાંબી બાઈ ના કપડા પહેરો. બુદ્ધિ વગર ના આ લાંબી બાઈ, આ જળકઠા, આ એવી અઘરી આઈટમ ભટકાય છો, અમને સાચું કહું.
ઓલા પૈસા ઘટતા ઘટતા ઘેર વા અરે તમારી જબર બે ગમેલા અહીંયા પડ્યા છે બોલ ખાલી એ મજા આવે તો આજે હવે ઉપડી ગાડી એ સાંભળો તો વાત આપને માવતર હું એ કરતો હતો કે જેવા જેવા માણસો મળે એવી આપણે વાતો મળે આગળ અમે અહીંથી બોલીને તમે બધા દાંત કાઢો હમણાં એક ઠેકાણે ચા પીવા ગયો તો બેન મને કે જીતુભાઈ આજનો જ પ્રસંગ કહું 11 છે ને આજે મને કે જીતુભાઈ શ્રાવણ મહિનાની એકાદશી છે સારા બ્રાહ્મણની ચા પાવી તમે આવશો હું તો હવાર માઠો કેમ પૂગી ગયો ચા બનાવી ખટાટો મેં કીધું ચા તો સરસ બનાવો છો મને કે ઘાણી દસ તો હતા નહીં એટલે આદુ ચાવીને નાખ્યું મારી હવાનુપુરમાં એકાદશી બગાડી આ બેન હું જઈએ ચા પીવું હતી મને બેન દેખાય અંદર આ શું કહું પરમ દિવસે ચા પીવા ગયું એક ઠેકાણે બેન મારા માટે ચા બનાવતા હતા મારે પાણી પીવું તો મેં કીધું બેનને ડિસ્ટર્બ નથી કરવું હાથે પાણી પી લઈ ફ્રીઝ ખોલીને પાણી પીવા ગયો ફ્રીઝમાં 3 છોકરા બેઠા હતા મેં કીધું બેન ફ્રીઝમાં છોકરા બેહેડા મને કે બગડે નહીં ને ભાઈ પણ હું બહેનોની વાત તું કરતો નથી કોણ બોલ્યું ઈ કંટાળીને આવ્યો લાગે ઘેરથી એ કે બેનો નહીં તો ભગવાન ભોગે સમજી જાય અને લેફરા એટલે જો ઘેર જઈને કોણ છે એ ના ના એ ના એ એમ 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 નહીં હું અહીંથી બોલું એ ખાલી સાંભળવાનું એમ નહીં હું તો એને ઈએ કહી દઉં ફગાઈ કરવા હતું તેને છોકરી જોવા જવાનું થાય ને એક બેને ત્રીજી છોકરી પસંદગી કરી લેવી બહુ નખરા ન કરવા આપણી કેપેસિટી જોતું રહેવાનું હો નકર આમાં શું થાય ખબર છે બાર ગામ જવું હોય ને તો બસ સ્ટેન્ડમાં ટાઈમ જવાય નકર લક્ઝરી બસો બધી ઉપડી ગઈ હોય ને હાદી બસો ઉપડી જાય પછી 5-5 રૂપિયા સકડા ભાગમાં આવે સાઈડ આપે નહીં ને સાઈડ કાપે નહીં ઉયે સકડામાં બેઠો છો જાડો સકડો ભાગમાં આવ્યો ને ભાઈ વાતનો આનંદ છે તમને તો મજા આવે છે અમારે કલાકારો ને એટલી મજા આવે છે બોલો પંખો લઈ દઉં એ સાંભળો અમારે એક જણો ઘોડા ઉપર ઊંધો બેઠો હતો ઘોડાનું મોટું આની કોરા નામ ફરીને બેઠો મેં કહું ઊંધો કા બેઠો મને કે ઘોડો હોનાની વીટી ખાઈ ગયો આ ઇન્ટેલિજન્ટ જોક કહેવાય એક ભાઈ મને મળ્યા હતા મને કે જીતુભાઈ આ વખતે ઇન્ટેલિજન્ટ જોક કરજો જો ઇન્ટેલિજન્ટ કેને કહેવાય 3 વર્ષ પહેલા અમદાવાદમાં ચાઇનાના પ્રમુખ આવ્યા હતા એનું નામ હતું જિંગપિંગ બેદી રોકાણા હતા અમદાવાદ મારો ભાઈબંધ મને કે ચાઇનાના પ્રમુખ આવ્યા ઓરિજિનલ ક્યારે આવશે આ તારો બાપ ઓરિજિનલ જ આવ્યો છે એને એમ કે ચાઇનાની ડુપ્લિકેટ જ આવતી છે આઈટમો બધી એમ આને ઇન્ટેલિજન્ટ કહેવાય સાંભળવા જેવો મજા આવે